कोई पण नवी पॉलिटिकल शुरुआत केम न होय, गांधी आश्रम थी शुरुआत हमेशा रहती होय छे, पण ज्यां पंजाबनी जीत बाद हवे केजरीवाल गुजरात पर मीट मांडीने बैठा छे। गांधी आश्रम थी एक शुरुआत, एक चोक्कसपणे एक मोटो संदेश आपवानो प्रयत्न गुजरातनी जनताने। अजयभाई 100% અને તમે જુઓ કે ગુજરાતની જે તાસીર રહી છે, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને કોઈ પણ કાર્યની શરૂઆત કરે છે તો એ મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમથી કરે છે, સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જાય છે। નરેન્દ્રભાઈ મોદી પણ જ્યારે પણ ગુજરાતમાં તમે જુઓ કે કોઈ મોટી વિભૂતિને લઈને આવે, દાખલા તરીકે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ હોય કે જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે હોય કે ઇઝરાયલી પ્રાઇમ મિનિસ્ટર હોય કે શી જિનપિંગ હોય, એ બધાને જ મહાત્મા ગાંધી ના સાબરમતી આશ્રમ પર લઈ જાય છે। એટલે એક એવું લેન્ડમાર્ક જગ્યા છે કે જ્યાંથી દરેક વ્યક્તિ જે છે કોઈ પણ સારા કામની શરૂઆત કરી શકે। અને કેજરીવાલ પણ ગુજરાતની આ સંસ્કૃતિના તાણાવાણા સાથે પોતે કંઈક તરંગ લંબાઈ મેળવવાની કોશિશ કરી રહેતા હોય એવું લાગે છે। એટલે એ સ્વાભાવિક છે કે ગુજરાતની જનતાની એક એવો મેસેજ આપવા માંગે છે કે ભાઈ અમે દિલ્હીમાં છીએ, પંજાબમાં છીએ, તો ગુજરાતની સંસ્કૃતિ સાથે પણ અમે દૂધમાં સાકર ભળે એમ ભળવાની કોશિશ કરીશું। એટલા માટે જ એમણે મહાત્મા ગાંધીજીને યાદ કર્યા છે અને મને લાગે છે પોલિટિકલી જોવા જઈએ તો એક પરફેક્ટ મેસેજ છે। બિલકુલ, ખાસ કરીને હવે ગુજરાતની જે અત્યારની રાજકીય પરિસ્થિતિ છે તેમાં આખરે સેંધ મારવાનો ચોક્કસપણે આજે પ્રયત્ન થશે। ખાસ કરીને તિરંગા યાત્રાને લઈને જો પણ વાત કરવામાં આવે, આ જ સમયથી શરૂઆત કરવી અને એક ચોક્કસ સમયગાળો પણ તેમને મળી રહે તે માટે આ શરૂઆત કરાય છે, અને ખાસ કરીને દિલ્હી અને પંજાબ બંનેના આ બંને મુખ્ય પ્રધાનો, તેનાથી આ એક શરૂઆત હોઈ શકે। પરંતુ ગુજરાતની રાજનીતિમાં હંમેશા કોઈ ત્રીજું ફેક્ટર કામ નથી કરી ગયું, પણ આપની પરિસ્થિતિને જોતા આપને શું લાગે છે કે આગામી દિવસોમાં આપનું પરિબળ કેટલું પ્રભાવી રહેશે? જો દિલ્હીમાં અને પંજાબમાં સત્તા પ્રાપ્ત કરવી એક વસ્તુ છે, અને પંજાબમાં પણ કઈ કેજરીવાલની પોલિટિકલ પાર્ટીને પહેલા પ્રયત્નમાં સફળ નથી મળી, આ ત્રીજા પ્રયત્નમાં એ લોકો સરકાર બનાવી શક્યા છે। તમને યાદ હોય તો 2014 લોકસભામાં એ લોકોને બેશક સારી સફળતા મળી હતી, પરંતુ એ લોકસભામાં મળી હતી, વિધાનસભામાં નહોતી મળી। વિધાનસભામાં તો એ વિપક્ષ તરીકે શિરોમણી અકાલી દળની સાથે જ હતા, પણ આ વખતે જે પંજાબમાં ચતુષ્કોણીય જંગ થયો, એક તરફ કોંગ્રેસ, બીજી બાજુ શિરોમણી અકાલી દળ, ત્રીજી બાજુ આમ આદમી પાર્ટી અને ચોથી બાજુ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રાયોજિત કેપ્ટન અમરિંદર સિંઘનું ગ્રુપ અને ભારતીય જનતા પાર્ટી કે જે આ વખતે અકાલી દળથી વિમુખ થઈને ચૂંટણી લડ્યું, એટલે ચતુષ્કોણીય જંગમાં જે મતોનું ધ્રુવીકરણ થયું, એ ધ્રુવીકરણ અને બીજું કે માન જેવો ચહેરો કે જે બેસિકલી મૂળ પંજાબી છે, બહુ સારા લોક ગાયક છે અને બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, એને કારણે આમ આદમી પાર્ટીને સફળતા મળી। એનો અર્થ એ નથી કે ગુજરાતમાં એ સફળતાનું પુનરાવર્તન થશે, અને આમ આદમી પાર્ટીને પંજાબમાં સફળતા મળી છે તો ગોવામાં અને ઉત્તરાખંડમાં એટલી જ નિષ્ફળતા પણ મળી છે। એટલે પંજાબમાં સફળ થાય કે દિલ્હીમાં સફળ થાય એનો અર્થ એ નથી કે ગુજરાતમાં પણ સફળ થશે, પણ એટલું ચોક્કસ કે પેલું પડ્યો પોદળો ધૂળ લઈને ઉખડે એમ ચોક્કસ એ લોકોને થોડી ઘણી સફળતા મળશે। પણ ગુજરાત હું માનું છું ત્યાં સુધી એ બે પોલિટિકલ પાર્ટીનું જ એક કેન્દ્ર રહ્યું છે, જેમ મધ્યપ્રદેશ છે, જેમ રાજસ્થાન છે, જેમ છત્તીસગઢ છે, એ રીતના ગુજરાત પણ હંમેશા ટુ પોલિટિકલ પાર્ટીનું જ કેન્દ્ર રહ્યું છે। બિલકુલ, ખાસ કરીને જે રીતે ગુજરાત મોડલને લઈને ભાજપ તમામ જગ્યાએ જાય છે, દિલ્હી મોડલ લઈને આખરે પંજાબમાં પણ તેઓ ગયા અને પંજાબની અંદર એક સાથે સત્તામાં આવ્યા બાદ 6-7 મહત્વપૂર્ણ નિર્ણયો પણ લઈ લીધા, જેમણે પોતાના મેનિફેસ્ટોની અંદર કહ્યા હતા અને પ્રમાણે નિયમો લીધા છે। આ દિલ્હી મોડલ અને પંજાબના નિર્ણયો આગામી દિવસોની અંદર આખરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આપ ચોક્કસપણે અહીં લાવવાનો પ્રયત્ન કરશે, એ તમામ મોડલની કેટલી અસર આપ જોઈ રહ્યા છો ગુજરાત પર? મને લાગે છે કે એના કારણે ભારતીય જનતા પાર્ટી ભયંકર પ્રેશરમાં આવશે, ખાસ કરીને એજ્યુકેશન, હેલ્થ આ બંને સેગમેન્ટ એવા છે કે જેમાં આમ આદમી પાર્ટીએ ખરેખર બહુ સારું કામ કર્યું છે, અને ત્રીજું એક ફાઇનાન્શિયલ ડિસિપ્લિન લાવવાનું કામ કર્યું છે। દાખલા તરીકે પંજાબમાં તમે જુઓ તો જે ભૂતપૂર્વ ધારાસભ્યો હતા એમણે જે પેન્શન મળતું હતું એ વધારાનું પેન્શન જે છે એ આમ આદમી પાર્ટીએ સત્તા પર બેસતાની સાથે બંધ કરી દીધું છે। એટલે એવા કેટલાક નિર્ણયો લીધા છે, અને ખાસ કરીને તમે જુઓ કે એ આદિવાસી વિસ્તારોમાં પણ પેચ બનાવવાની કોશિશ કરી રહ્યા છે, છોટું વસાવા સાથે એક પ્રકારનું રાજકીય સંકલનની વાત ચાલી રહી છે, તો સૌરાષ્ટ્રના કિસાનોને પણ અપીલ કરવાની કોશિશ કરી રહ્યા છે કે એમને પોષણક્ષમ ભાવો મળે, અને સૌથી મહત્વની વાત કે એમણે નરેશ પટેલને પણ પોતાની પાર્ટીમાં લાવવાની કોશિશ કરી હતી, એનો અર્થ એ કે એ પટેલ મતદારોને પણ પોતાની સાથે લાવવાની કોશિશ કરી રહ્યા છે। એટલે એક રાજકીય પક્ષ તરીકે એ પ્રયત્નો બધા કરે છે, પણ સફળતા કેટલી મળે છે એ તો ચૂંટણી વખતે જ ખબર પડે।
बिल्कुल आभार अजयभाई। तो आखरे अजयभाई जणावी रीते प्रमाणे आखरे शुरुआत ચોક્કસપણે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આજથી કરી, પરંતુ આગામી દિવસો કહેશે કે આખરે આ તમામ જે શરૂઆત બાદના પ્રયત્નો છે તે કેટલો રંગ લાવે છે। પરંતુ આજે ગાંધી આશ્રમથી શરૂઆત કરનાર અરવિંદ કેજરીવાલને ભગવદ્ માન, અને હવે અહીંની નોંધ પોથીની અંદર તેઓ શું લખે છે સંદેશ, તેની પર હવે સૌ કોઈ નજર રહેશે। આખરે ગુજરાતમાં આવીને આ પહેલો સંદેશ આ ગાંધી આશ્રમના હૃદયકુંજ પરિસરમાંથી તેઓ આ નોંધ પોથીમાં લખશે, તેની પરથી પણ કયાસ લગાવી શકાશે કે હવે ગુજરાતની આગામી પરિસ્થિતિઓને લઈને તેમના વિચાર વિમર્શ શું છે। પરંતુ મિશન ગુજરાત પર જ્યારે કેજરીવાલ અને ભગવંત માન છે અને ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે, ત્યારે આ નોંધ પોથીમાં બંને પોતપોતાના આજની અનુભૂતિ ચોક્કસપણે અંકિત કરી રહ્યા છે, તે પરથી પણ એક ચોક્કસપણે કયાસ લગાવી શકાશે આખરે આ પરિસર ગાંધી આશ્રમનું પરિસર, હૃદયકુંજ અને અહીંની ઝાંખી, પ્રદર્શની તમામની એક અમિટ છાપ સૌ કોઈ પર પડતી હોય છે। દેશ વિદેશના મહાનુભાવ જ્યારે જ્યારે પણ ગાંધી આશ્રમની મુલાકાતે આવ્યા છે।